બિહાર મંત્રીમંડળના વિસ્તરણ માટે રાજભવન ખાતે નવા મંત્રીઓનો શપથ સમાગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં અશોક ચૌધરી, રેણુ દેવી, લેશીસિંહ, નીરજ બબલુ, મદન સાહની અને નીતિન નબીને શપથ લીધા છે. મહત્વનું છે કે નીતિશની મંત્રીમંડળમાં કુલ 21 ચહેરાઓને સ્થાન મળ્યું છે. રેણુ દેવી, મંગલ પાંડે, નીરજકુમાર બબલુ, અશોક ચૌધરી, લેશીસિંહ, મદન સાહની, નીતિન મિશ્રા, નીતિન નવીન, દિલીપકુમાર જયસ્વાલ, મહેશ્વરી હજારી, શીલાકુમારી મંડળ, સુનિલ કુમાર, જનકરામ, હરીશ સાહની, કૃષ્ણનંદન પાસવાન, જયંત રાજ, જામા ખાન, રત્નેશ સદા, કેદાર પ્રસાદ ગુપ્તા, સુનેન્દ્ર મહેતા અને સંતોષકુમારસિંહ નવા મંત્રી બન્યા છે. આ વખતે બિહારના મંત્રીમંડળમાં ભાજપના 12 મંત્રીઓ રાખવામાં આવ્યા છે, જ્યારે જેડીયુને માત્ર 9 મંત્રીઓથી સંતોષ માળવો પડ્યો છે, જેનું કારણ ભાજપના સમર્થનથી સરકાર બનીવાનું છે, જેથી તે પક્ષ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ મંત્રીમંડળના વિસ્તરણમાં જ્ઞાતિ સમીકરણોનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.